બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. પાયતપુર તાલુકાના મોટી રાસલી સ્મશાનમાંથી લાશને લાવી પીએમ કરાવતા ગળું દબાવીને મોત થયાનો રિપોર્ટ આવતા હત્યાનો જયપુર પાવી પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે. સેજલબેન રાઠવા એમની હત્યા થઈ હતી. વિવિધ દ્રશ્યોમાં આપણે જોયા, એમના ફોટા જોયા કે આ એક આશાસ્પદ યુવતી જે મૂળ કોહિવાવ એનું પિયર હતું અને આ જે સાસરિયા છે પતિદેવ હત્યારો એને પોલીસે ધરબી દીધો છે, એને પકડી દીધો છે અને એની ધરપકડ કરી દીધી છે. સાથે ત્રણ જેના પરિવારજનો છે તેઓએ આ ગુનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો કે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, તેઓને છુપાવવા માટેનો પણ ગુના બદલ તેની ધરપકડ કરવામાં આવી, ગુનો નોંધવામાં આવ્યો છે. એક આશાસ્પદ યુવતી જે પોતાના સાસરીમાં હતી તેની હત્યા કરી દેવામાં આવી, એને પહેલાં પ્રાથમિક શરૂઆતના તબક્કે એને એમ કહેવામાં આવ્યું કે આ અકસ્માત મોતનો ગુનો છે. તો અમે જયપુર પાવી તાલુકાના કોહિવાવ ગામે રૂબરૂ એ યુવતી સેજલબેન રાઠવા હત્યાનો ભોગ બનાર યુવતીના રૂબરૂ ઘરે ગયા, એમના પરિવારજનોને મળ્યા, એની માતા પિતા એમના કાકા અને અન્ય ગ્રામજનો, જેઓ ખૂબ રડી રહ્યા હતા અને પોતાની પુત્રીને ગુમાવ્યાનો ખૂબ અફસોસ કરી રહ્યા હતા. આ ઘરમાં એ છોકરીનો ઉછેર થયો હતો. અમારી જે બોડી લાઈવની ટીમ ત્યાં પહોંચી, લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા, એનું ઘર પણ આપણે જોઈ શકીએ છીએ. પરિવારજનો ખૂબ જ હતપ્રભ હતા અને એક મોતનો માતમ પણ છવાયેલો હતો. ગામની અંદર સૌ કોઈ એક આશાસ્પદ યુવતી સેજલ રાઠવાના મોતને પગલે ખૂબ જ દિગ્મૂળ થઈ ગયેલા હતા. પ્રત્યે ગામની અંદર જે માહોલ છે તે પણ સન્નાટાનો હતો. કોહિવાવ ગામમાં દરેક શેરીની અંદર સેજલ રાઠવાના મોત મામલે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવે એવી પ્રકારની માંગણીઓ પણ ઉઠી રહી હતી. ઘટના અંગેની વાત કરીએ તો જયપુર પાવી તાલુકાના મોટી રાસલી ગામે સેજલબેન પ્રકાશભાઈ રાઠવા, જે 21 વર્ષના યુવતી પિતાએ જયપુર પાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલાં દાદર ઉપરથી પડી જવાથી મોત થયું હોવાની જાહેરાત કરી હતી. સ્મશાનમાં અંતિમ ક્રિયા ચાલતી હતી. દરમિયાનમાં સેજલબેનના કાકાએ કન્યાદાનની સોનાની બુટ્ટી કાનમાંથી કાવા જતા ગળાના ભાગે કાળા નિશાન જોયા હતા. શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક પોલીસ સ્મશાનમાંથી લાશને જયપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા 18 જૂને આવ્યો અને તેમાં આમ ગળું દબાવીને હત્યા કરી હોવાની વાત જાણવા મળી અને કોહિવાવ ગામની અંદર ઉહાપો મચી ગયો કે આ પ્રકારે હત્યા કરી અને આ લાશ છે તેના ગળે પણ કોઈ જોઈ ન શકે એ પ્રકારે ઢાંકવામાં આવતી હતી. છેવટે જ્યારે એની સ્મશાન ખાતે અંતિમ વિધિ ની પ્રક્રિયા ચાલતી હતી અને એના માતા પિતાએ જ્યારે જોયું કે ગળા પાસે કાળા નિશાન છે, તરત તેઓએ પોલીસને જાણ કરી અને પોલીસ તરત ત્યાં આવી પહોંચી અને સ્મશાનમાંથી આ લાશને લઈ જઈ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પેનલ પોસ્ટમોર્ટમની અંદર આ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો અને પોલીસે આ જે પતિદેવ છે હત્યારા એને એના પરિવારજનોની પણ ધરપકડ કરી છે. નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રે. જયપુર પાવી તાલુકાના કોહિવાવ ગામે આપણે આવેલા છે. એક મર્ડર થયું છે બેન સેજલબેનનું. સેજલબેન રાઠવા 21 વર્ષની દીકરી છે અને મોટી રાસલી ગામે એને પરણાવેલી. ત્યાર પછી જે ઘટનાચક્ર સમગ્ર ઉપસ્થિત થયું, પહેલાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને એ મૈયતને લઈ એના સાસરીવાળા એમના પિયર છોકરાના પિયરિયા એ પહોંચ્યા સ્મશાને. સ્મશાને એની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તે દરમિયાનમાં જ એક સવાલ ઉઠ્યો કે એના ગળા પર જે નિશાન હતા એ નિશાન અંગે પરિવારજનોમાં ચર્ચા ઉઠી અને એ ચર્ચા છેવટે પોલીસ મથકે એ વાત સંજ્ઞાનમાં લેવામાં આવી કે આ ગળા પર નિશાન છે એના જ. અને એક મૈયત બોલી ઉઠી, એમ પણ કહેવામાં આવતી સંયોગથી નથી, કે એનું મર્ડર થયું છે. અને એ અવાજ એના જેના શરીરમાંથી આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો તે સેજલ રાઠવા જાણે એનો મૃતાત્મા બોલી ઉઠ્યો કે મારું મર્ડર થયું છે. અને એ અવાજ આત્માના અવાજને એમના પોલીસ મથક સુધી પહોંચ્યો અને એ જ બાબત સંજ્ઞાનમાં લેવામાં આવી. અને દવાખાને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરવા માટે ત્યાં સ્મશાનમાં એની મૈયતને ત્યાંથી લઈ 108 મારફતે એને જયપુર પાવીના દવાખાનામાં CSC કેન્દ્રમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને એ મૈયત બોલી ઉઠી કે મારું મર્ડર થયું છે. ડૉક્ટરોએ કીધું કે આ ગળા પર નિશાન છે, તે દ્વારા જેને મારવામાં આવી છે, ટીપોડ લેવામાં આવ્યો છે. અને એ વાતને ધ્યાને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કર્યો. એક ચકચારી બનાવ છોટાઉદેપુર જિલ્લામાં બન્યો, મોટી રાસલી, અને એ નશો કરેલી અવસ્થામાં જે હતો એ યુવાન જેણે આ મર્ડર કર્યું
એના પરિવારજનો જાણતા હોવા છતાં આ રહસ્યમય જે ઘટના હતી, જે દબાઈ દેવાનો પ્રયાસ કર્યો, જે મર્ડરની ઘટના હતી એને એ લોકોએ છુપાવી, એ બાબતને પણ સંજ્ઞાનમાં લઈ પોલીસે એમની પરિવારજનો વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધી. આપણે કોહિવાવ ખાતે એ સેજલબેન રાઠવાના એમના પિયરિયા છે તેઓને પણ આપણે મુલાકાત કરીએ અને એમને પૂછીશું કે એમના પિતા છે સાહેબ શું આખું ઘટના હતી અને તમે શું જાણો છો, શું કહેવા માગશો? તઈથી ફોન આવ્યો કે પડી ગઈ, પછી પગોટિયા પેરથી પડી એટલે મર્ડર જ થઈ ગઈ એવું કીધું. 5:30 ફોન આવ્યો. બરાબર. પછી તઈએ બધું કર્યું, વિધિ કરી. હા. પછી સ્મશાને લઈ ગયા. પછી તઈએ બધું કરતા મોટી રાસલીના સ્મશાને, મોટી રાસલીના સ્મશાન કોહી વાવલા હતા, મોટી રાસલીના સ્મશાન એના સાસરીમાં. હા. કઈ ઉદિન તમને કઈ ખબર નથી, ખબર નહીં પડી. બરાબર. પછી ગરામાંથી બૂટી કાઢતા જોયું, ત્યાં બધું દેખી કાઢ્યું, નિશાન બિશાન ના, અહીંયા નિશાન હતું ગરા પાસે. હા, તારે બરાબર, અહીંયા નિશાન હતું, કાળું નિશાન, ડાઘો હતો, ડાઘો હતો, નખ. એના આધારે તમને શંકા કઈ કશું થયું છે? હા, એટલે મારી નાખી છે ગરું દબાવીને. એટલે પછી 112 ફેર ફોન કર્યો. બરાબર. પછી પોલીસ આવી, પોલીસ આવી, ક્યાં શ્મશાને આવી? હા, શ્મશાને આવી. બરાબર. પછી લઈ ગયા તઈ દવાખાને પીએમ કરવા. પીએમ કર્યો એટલે બધું નીકળ્યું છે કે મારેલી છે છોકરીને. પોસ્ટમોર્ટમ થયા પછી એને પેનલ પોસ્ટમોર્ટમ કર્યું, બે ડોક્ટરો. બરાબર. હા, ગુનો દાખલ થયા પછી પછી શું થયું તે ગામમાં? પછી ત્યાંથી અહીં લઈ આવ્યા, અહીં લઈ આવ્યા. હા. પછી અહીં શમશાને અમે અગ્નિ દાખલ કરી દીધો. બીજે દિવસે? ના, તે જ દિવસે. હા, 9 વાગે જેવા. રાતે 9 વાગે. વાંધો નહીં. તમારું શું નામ? ભીમસિંહભાઈ. આખું નામ બોલો. ભીમસિંહ પારસિંહ રાઠવા. રાઠવા. કયું ગામ? કોહિવા. કઈ વાંધો નહીં. આપણે જે ઘટના બની એ સંદર્ભે વાત પણ સાંભળી. એમના પિતા છે ભીમસિંહભાઈ સેજલબેનના પિતા, એમણે સમગ્ર વાત કીધી કે જે બનાવ બન્યો એ સંદર્ભે. અને પોલીસ જ્યારે મર્ડરનો ગુનો દાખલ થયો ત્યાં સુધી તમામ વાત આપણે સાંભળી. એમના જે ભાઈ છે, શું કહેશો સાહેબ? તમારો કાકા, શું નામ તમારું? દિલીપભાઈ. આખું નામ? દિલીપભાઈ પારસિંગભાઈ કોઈવા. અચ્છા, શું આ તમે કહેવા માગશો બનાવ અંગે? બનાવ અમુને જાન એવી કરી કે પગોટિયામાંથી પડી ગઈ છે. હા. અને મૃત્યુ પામી જઈ છે. હા. અને અમે કદાચ સીઝર છોકરું અમને છે નોનું, 5 મહિના નહીં પૂરા થયા, સીઝર કરીને ઉપર લીધો છે એટલે એને શક્તિ કમ છે તો કદાચ ચક્કર ખાઈને પડી હો ગઈ હોય. એટલે બાળક છે તો 5 મહિનાનું છે એટલે કદાચ એને લીધે કદાચ થયું હશે. હા હા, એવું સમજ જાય. અશક્તિને લીધે કદાચ. એટલે અમે કઈ, અને એને સાસુ પછી અમને જોવા તઈ દીધું નહીં, ગળાના નિશાન બિશાન તઈ ઘેરે તો નહીં જોવા દીધા. પણ પછી બધું ક્રિયાક્રમ તઈ કરી, વિધિ જે અમારા સમાજમાં કરે એ. પછી શમશાને ગયા ત્યારે જ્યારે અમારે બૂટી કાઢવાની થી ત્યારે નાળ એમથી એમ ફેરવાની થી ત્યારે અમે નિશાન જોયા કે આ બધું ઘરે કાળા પટ્ટા થઈ ગયા છે, આ નખ જેવું નિશાન છે એવું દેખ્યું. તો પછી પછી ખબર પડી એટલે આ ખરેખર મારેલું છે એમ કરીને પછી અમે મારા કાકા વડે 112 પર ફોન કરાવી, પોલીસ મંગાવી પછી આને પીએમ કરવા લઈ ગયા દવાખાને. દવાખાને લઈ ગયા એટલે દવાખાનામાંથી જે પીએમ રિપોર્ટ તો મર્ડર જ બતાવ્યું. એટલે પછી એના પછી અમે લાશ લઈ આવ્યા કોહિવા. કોહિવા લાવી અમારી રીતે પાછું અમારી સમાજની રીતે અમે અગ્નિદાહ કર્યો. બરાબર. અંતિમ વિધિ કરી. પોલીસ અહીંયા જવાબ નિવેદન લીધા છે તમારા? અમારા નિવેદનો તઈ પોલીસ સ્ટેશન બોલાવીને લીધા છે. બરાબર. હું કહેવા માગશો, આ જે બનાવ બન્યો છે એમાં તમારી જે દીકરી છે ભત્રીજી છે એની, એને જે મર્ડર કર્યું છે શું સજા મળવી જોઈએ, શું કહેશો? એને જન્મટીપની જ પડવી જોઈએ, બસ આ જીવનની સજા પડવી જોઈએ એવું અમારું કહેવું છે. બરાબર. શું નામ તમારું? દિલીપભાઈ.
હમણાં માતા કોણ છે બેન? તમારું શું નામ? સુરજ. આપનું નામ? સુરજબેન ભીમસિંહ રાઠવા. રાઠવા. તમારી દીકરી? હા. કેટલા બાળકો તમારા? ત્રણ. બીજા હું શું કરે, કેટલી ઉંમર છે એમની, શું નામ છે? એક મોટી છોકરી, એક અપંગ જેવી છે. હા, મન બુદ્ધિ બોલવું નહીં. બીજા? બીજી છોકરીનું લગ્ન કરેલું થઈ, આ છોકરી અપ થઈ ગઈ. પછી ત્રીજા નંબરનો આ છોકરો કૃષ્ણ. હજુ બાકી છે? ના, હા બાકી છે, લગ્ન કર્યા. આજે બનાવ બન્યો જે વટલી છોકરી હે ને? હા. તો એ તમારે જે બનાવ બન્યો એ સંદર્ભે શું કહેશો તમે એને? કયા પ્રકારનું તમારે? મહિલા માં છે, માનું તો રુજુ હૃદય હોય અને માં બહુ કોમળ હોય, અને એને પોતાના બાળક સંતાન માટે જ્યારે અમે પણ સંવેદના ધરાવીએ છીએ, અને જે બનાવ બન્યો એની અમે મર્યાદાઓ જાળવીને જ વાત કરીએ છીએ કે જે એક છોકરી છે, દીકરી છે, જ્યારે પોતાના માતાને ત્યાં, માતા પિતાને ત્યાં એનું ઉછેર થાય છે બાળ અવસ્થાથી લઈને એ જવાન થાય ત્યાં સુધી, અને પછી એક પારકા ઘરમાં જ્યાં કોઈ નાતો સંબંધ નથી હોતો એવી જગ્યાઓ પર પણ એને પરણાવી પડતી હોય છે, એને સોંપી દેતા હોય છે, અને એવા સમયની અંદર સમાજ વ્યવસ્થામાં જ્યારે આ પ્રકારનો જે હિંસક પતિ ને પોતાની પત્ની માટે પણ કોઈ લાગણી સંવેદના અનુભવીને, અને રાતના સમયે એની પર શેતાન સવાર થયો અને લાડકોડથી ઉછેરી એ બાળકી, એક જે છોકરી છે એની ઉપર જે અમાનુષી જુલ્મ થયો, અમે પણ સંવેદના ધરાવીએ છીએ. પણ તમે એ જે માતા છે એનો પણ અવાજ આપણે વિવર્તિત કરવા માગીએ છીએ કે માતાના દિલનો અવાજ શું છે, એ શું કહેવા માગે છે? કારણ કે જ્યારે આ પ્રકારનો બનાવ બનતો હોય છે તેનો જે આત્મા છે તે પણ ખૂબ જ એ કકડી ઉઠતો હોય છે. તો તે સમયે બેન તમે શું કહેવા માગશો? તમારી દીકરીનું મર્ડર થયું છે, પરંતુ અમે આવા સમયમાં તમારે સાથે વાર્તા કરીને તમારું દિલ દુખાવા નહીં માગતા, પણ જે બનાવ બન્યો છે એ સંદર્ભે લોકોને પણ એક મેસેજ મળે, માતા કયા પ્રકારનો અનુભવ કરતી હોય જ્યારે એની જવાન દીકરીનું મર્ડર થતું હોય છે, શું કહેશો તમે? ફોન આવ્યો સવારમાં તો કે પગટિયા પરથી પડી ગઈ છોકરી, ઓફ થઈ ગઈ. પછી અમે અહીંથી જ્યાં તો એની સાસુ બા છુપાવી રાખ્યું, અમને દેખવાની દીધું ગળે, પગટિયા પરથી પડી ગઈ ને ઓફ થઈ ગઈ આવું કીધું અમને. પછી અહીંથી બધા કુટુંબ પરિવારના આવ્યા થઈ, બધા ભેગા થયા, બધું કાર્યક્રમ કરીને પછી થઈ મસાને લઈ ગયા. પછી ક્રિયાક્રમ કરી અને બુટી કાઢતા જોયું તો ગળું દબાવીને મારી નાખેલી અમારી છોકરીને. બરાબર. આવું તઈ યોગ્ય કર્યું બધા. બરાબર. પછી તઈ પોલીસ થાનામાં જાણ કરી અને અમારી છોકરી બહુ દુઃખથી જીવતેલી, અમુન કહેતી ન હતી. હા, બહુ દુઃખ હતું છોકરીને. બરાબર. ત્રાસ આપતા હતા, અમુન ખબર નહી પડી. પેલા બે ત્રણ વાર છોકરીને ગોરી પાવી, છોકરીને છોકરા નહીં જોતા મારી એવું કહીને, પણ જબરદસ્તી તોડી તેડી લીસતેલા થઈ જમાઈ આવીને, એટલે છોકરી પછી તૈયાર થઈ જાય તહી જવા માટે. પેલા પણ આવી તકરાર થઈ? હા. બરાબર. એટલે એને બોલતા હશે તમે? હા, બોલે. પણ છોકરી આવીને અહીં કેવું ના કે મારે આવું દુઃખ છે એમ, છોકરી છુપાઈ રાખે કેવું નહીં, અને એ ગમ મારી દે કે ભાઈ મારા મમ્મી પપ્પા દુઃખી થશે, મેં કહીશ તો પોતે દુઃખી છે પણ મેં બીજાને મેં વધારે દુઃખી નહીં, મારા પરિવાર સુધરી જશે એવું લાગી, એની પીડા દબાઈ રાખી. હા, એટલે પછી આ પાછો છોકરો એટલે પાછી જતેલી, દુઃખથી જીવતેલી, બહુ છોકરીનું દુઃખ હતું. બરાબર. એટલે જમાઈને જન્મ ટીપની સજા પડવી જોઈએ એવું અમાર કહેવાનું છે. બરાબર. શું કહેશો બેન તમે બોલો? એ જ કહેવાનું વરી, પગટિયા પરથી પડી જેમ ફોન એ આખી વાત કરી. બેન તો ઉભા રહો એક મિનિટ. જે બનાવ સંદર્ભે તો એમણે માતાએ અને એમના પિતાએ કાકાએ કીધું, પણ જે બનાવ બન્યો છે એ સંદર્ભે કયા પ્રકારની ફિલિંગ્સ આપણા ગામમાંથી, કયા રોષ છે, શું કહેવા માંગશો અને શું સજા થવી જોઈએ, કહેશો? સજા જલમ ટીપની જ આપવા જોઈએ, બીજું શું? આજીવન કે આજીવન? હા, એવું જ કેવું. અમારે લીલાબેન કોઈ બીજા કોઈ કહેવા માંગતા હોય? આવતો ને બધું કાકા. આપણે જે વાત સાંભળી અહીંયા જે અવાજ ઉઠી રહ્યો છે, ઓહી વાવ, આ કયું ફર્યું? પટેલ ફર્યા. પટેલ ફરિયાની મેં જે છોકરી છે અહીંયા રહેતી હતી, અને એને અગાઉ પણ આ પ્રકારે એને જયારે ઘરની અંદર પરિવારજનો માંથી
ત્યારે આ પ્રકારની એ વાત કહેતી હતી કે મને એની પર જે દમન ગુજારવામાં આવતો હતો, એક ઘરોની અંદર જે સમજો કે વાયોલન્સ પ્રકારનું જે એક પતિ અને પત્ની વચ્ચે સામાન્ય જે ચર્ચા થતી હોય કે કદાચ એ વધારે એની મારપીટ પણ કરતો હશે, પણ એને પોતાને અસંતોષ હશે, એ પીડા પોતાની અંદર ધરબી અને અહીંયા જ્યારે આવતી તો કોઈને કહેતી નથી, પણ એના પછી એના માતા પિતાને ખ્યાલ આવતો હતો કે એ પોતે જવા માગતી નથી, પણ એને એને મૂકી હોય આવ્યા, પરંતુ તે આ એક એનો પતિ છે મર્ડર કરી નાખ્યું એક ચોથા માળેથી. પ્રથમ તો વાત એવી આવી જે 18 તારીખે ને બનાવ બન્યો તે 15 તારીખે પહેલાં પહેલું જ્યારે બનાવ બન્યો તો 15 તારીખે એક જે કહેવા મેં તારીખ એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ તે દિવસે ચોથા પગથિયાથી એ પડી ગઈ એવી એક વાર્તા એક બનાવટી કથા પ્રેઝન્ટેશન કરવામાં આવી પોલીસ સમક્ષ અને એના પિયરિયા સમક્ષ, અને એ એ પડી ગઈ, એનું લીધે મોત થયું. અને ત્યાર પછી સમય જેમ તેમ વીતતો ગયો અને જે મૈયત લાવ્યા અને એમના ગળા પર દેખ્યા નિશાન, એટલે શંકા ગઈ કે આ કંઈક બીજી વાત છે. અગાઉ પણ જે એની સાથે વર્તન કરવામાં આવતું હતું તેનો આધાર લઈ અને શંકા કુશંકાઓ એમને થઈ અને છેવટે 112 બોલાવી અને પછી પોલીસ પણ અંદર પિક્ચરમાં આવી અને જે આખો બનાવ બન્યો એ આપણે જાણ્યો સમજ્યો કે જે રીતે એક નિર્દોષ અને માસૂમ 21 વર્ષની જે કન્યા પરિણીતા આદિવાસી મોટી રાસલી ગામે એને નિર્મમ હત્યા કરી દેવામાં આવી, એને લટકાવી પણ દેવામાં આવી, જે આખો સિનારિયો ઊભો થયો એ આપણે સમગ્ર જોયો સમજ્યો. આરોપીઓ છે પોલીસે એમને પકડી દીધા છે, એ જે મર્ડર કરનાર પતિ એના એના સ્વજનો છે જેઓએ કંઈ ન બોલી અને જાહેરાત ગુનાની વાત છુપાયો તે અંગે પણ એમની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે, એ તમામ પોલીસે વિષયને સંજ્ઞાનમાં લીધો છે, એ પણ આપણે વિગતો સાંભળીએ જોઈએ. થેન્ક યુ. નમસ્કાર. 18 જૂન કો પાવી જેતપુર પોલીસ સ્ટેશન મેં એક IPC કલમ 302, 201 ઓર 114 કે મુજબ FIR દાખિલ હુઈ હૈ. ઉસમે બનાવ યે ઉસકા જો બનાવ હૈ 15-16 જૂન કે બીચ કી રાત કા હૈ. 15 જૂન કી રાત કો કરીબન 11:30-11 બજે ઇસ બનાવ કા મુખ્ય આરોપી પ્રકાશભાઈ, જો કી મોટી રાસલી ગાંવ કા હૈ, અપને ઘર જાતા હૈ ઓર ઉસકી પત્ની કે સાથ ઇસ બાત પર ઝઘડા હોતા હૈ કી ઉસકી પત્ની ઉસકો બોલતી હૈ કી તેરા કિસી ઓર ઔરત કે સાથ અફેર ચલ રહા હૈ, તો ઇસ બાત પર ઉસકો ગુસ્સા આ જાતા હૈ, ઉસકે બીચ મેં ઝઘડા હોતા હૈ. ઝઘડે કે બાદ જો પ્રકાશભાઈ હૈ ગુસ્સે મેં અપની પત્ની કો 2-3 થપ્પડ મારતે હૈ ઓર ઉસકા ગલા ઘોંટ કર ઉસકા દુપટ્ટા લેકે ગલા ઘોંટ કર ઉસકી હત્યા કર દેતા હૈ. ઓર જબ કિસી કા ઇસ બાત પર શક ના જાય કે ઉસકી ઉસને હત્યા કરી હૈ, ઉસ બોડી કો કમરે મેં પંખે સે લટકા દેતે હૈ ઓર જાકર છત પર જહાં પર ઉસકે ઘર પરિવાર કે બાકી સારે લોગ સોએ હુએ થે સો જાતે હૈ. સુબહ 5 બજે કે કરીબ આરોપી કી માં નંદાબેન નીચે આતી હૈ ઓર વો દેખતી હૈ કી જો શેજલ બેન હૈ જો મરણ જના રહે ઉસકી પત્ની, વો ઉસકી ડેડ બોડી પંખે સે લટકી હુઈ હૈ, તો વો બાકી સારે પરિવાર વાલો કો બુલાતી હૈ, પરિવાર વાલે મિલકર ડેડ બોડી કો પંખે સે નીચે ઉતારતે હૈ ઓર રખતે હૈ. ફિર ઉસકે બાદ ઉન્હોને કુછ ગાંવ વાલો કો બુલાયા ઓર ઉનકો બતાયા કિ શેજલ બેન કી મોત સીડીઓ સે ગિરકર હુઈ હૈ. इसके साथ साथ जो सेजल बहन के घर वाले उनके मम्मी पापा उनको भी यही जानकारी थी कि मौत सीढ़ियों से गिरकर हुई है. तो इस बात के बेसिस पर सेजल बहन के पापा जो भीम सिंह भाई हैं उन्होंने जयपुर पावी पुलिस स्टेशन में एक्सीडेंटल डेथ दाखिल कराई और एक्सीडेंटल डेथ के प्रोसीजर के अनुसार हमने डेड बॉडी को पोस्टमार्टम के लिए भेजा. तो 18 तारीख को पोस्टमार्टम रिपोर्ट आई. पोस्टमार्टम रिपोर्ट में डेथ का कारण स्ट्रेंगुलेशन यानी कि गले पर प्रेशर डालने की वजह से हुआ था. तो इस बेसिस पर भीम सिंह भाई जो फरियादी हैं उन्होंने आरोपी प्रकाश भाई को कन्फ्रंट किया, उनसे पूछा कि पोस्टमार्टम रिपोर्ट में तो कुछ और लिखा है. तो उसके बाद उन्होंने पूरा किस्सा बताया कि किस तरह वो लेट आए थे, उनका झगड़ा हुआ अपनी पत्नी के साथ. इस बात की बेसिस पर भीम सिंह भाई ने पावी जेतपुर पुलिस स्टेशन में फरियाद दाखिल कराई है. इसमें प्रकाश भाई मुख्य आरोपी है, उनके साथ साथ उनकी माता नंदा बहन, उनकी बहन उर्मिला बहन तथा उनका बनेवी सुरेश भाई को आरोपी बनाया गया है क्योंकि उन्होंने साक्ष्य को मिटाने में और पुलिस को गलत इन्फॉर्मेशन दी उसमें मदद करी थी.